નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, માણસના જીવનમાં સ્વર્ગનું અવતરણ કઈ રીતે થઈ શકે? સમાધાન, યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય એ વિશેષ સમાધાન આપતા જણાવે છે કે સ્વર્ગનો અર્થ છે શુદ્ધ, ગૃહગ્રાહી અને હકારાત્મક દ્રષ્ટિકોણ. જો દ્રષ્ટિકોણ શુદ્ધ હોય તો કોઈ પણ માણસ અભાવગ્રસ્ત અને ગરીબ ના રહે, કારણ કે મનુષ્યનું જીવન પોતે એટલું જ પૂર્ણ છે કે તે સંસારની બીજી કોઈ પણ સંપત્તિ કરતા વધારે મૂલ્યવાન છે. જીવન નિર્વાહના સાધનો મોટા ભાગે દરેકને મળતા હોય છે. તૃષ્ણાઓની તુલનામાં જે કાંઈ મળ્યું છે તેને ઓછું માનવાના લીધે જ અભાવ જણાય છે. અભાવ મુશ્કેલીઓ તથા વિરોધીનો લેસ્ટ ભાડીને ફેંકી દેવામાં આવે અને એની જગ્યાએ સહયોગીઓ તથા પ્રાપ્તિઓની યાદી બનાવવામાં આવે તો સમજાશે કે કાયાકલ્પ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. દારિદ્રતા જતી રહી અને એને બદલે વૈભવ આવી ગયું. બીજાઓના દોષ શોધવાની કુટેવ છોડીને એના બદલે ગુણ ગ્રાહકતા અપનાવવામાં આવે તો જણાશે કે આ સંસાર નંદનવન જેવો છે. આવા હકારાત્મક દ્રષ્ટિકોણનું નામ જ સ્વર્ગ છે. તે અપનાવવાથી સદભાવના તથા સત્પ્રવૃત્તિઓ વધે છે તથા માણસ હરઘડી પ્રસન્ન રહી શકે છે. જય ગુરુદેવ.